હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું આપનું અમારી ચેનલ પર મિત્રો આજે હું તમારા માટે વજન વધારવા માટેના એવા નવ ફૂડ એટલે કે એવા નવ ખોરાકના સ્ત્રોત લઈને આવ્યો છું કે જેના દ્વારા તમે હેલ્ધી વેઇટ ગેઇન કરી શકો છો જી હા મિત્રો વેઇટ ગેઇન કરવું અને વેઇટ હેલ્ધી રીતે ગેઇન કરવું બે અલગ વસ્તુઓ છે તમે જંક ફૂડ છે જેમ કે જે પીઝા છે બર્ગર છે સ્ટ્રીટ ફૂડ છે કે જેમાં તમે પાઉંભાજી છે પાણીપુરી છે આવી વસ્તુઓને મોટા જથ્થામાં ખાઈ અને વેઇટ ગેઇન તો કરી શકો પણ આ વેઇટ ગેઇન છે તે તમારા શરીર માટે હેલ્ધી વેઇટ ગેઇન નથી કારણ કે તે વેઇટ ગેઇન કરેલું છે તે તો ઘણા બધા રોગોને શરીર માટે આમંત્રણ આપે છે તો આવું વેઇટ ગેઇન કરવું નકામું છે તેના બદલે જો હેલ્ધી વેઇટ ગેઇન કરવામાં આવે તો આપણું શરીર ચુસ્ત સ્ફૂર્ત અને સ્ફૂર્તિમય રહે છે અને હંમેશા રોગો સામે રક્ષણ મળે છે તો કઈ રીતે હેલ્ધી વેઇટ ગેઇન કરવું કઈ રીતે સારું ફેટ સારું કોલેસ્ટ્રોલ છે તે શરીરમાં જમા થાય તે માટે શું કરવું તો તેના માટેના અગત્યના નવ ખોરાક છે તે અહીં લઈને આવ્યો છું તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ મિત્રો કેળા દૂધ સૂકો મેવો અને મધને મિશ્રણ કરી અને તેનું સેવન કરવું તે વજન વધારવા માટે ખૂબ ઉપયોગી છે તમને થાય આ કઈ રીતે કરવું તો એક ગ્લાસ દૂધને ગરમ કરી ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે હવે તેમાં આપણે થોડી માત્રામાં કેળાના ટુકડાઓ ઉમેરી દેવાના છે ત્યારબાદ અડધીથી એક ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે અને સૂકો મેવો સૂકો મેવામાં તમે લોકો ડ્રાય ફ્રૂટ્સ કે જેમાં આપણે લોકો અખરોટ છે કાજુ છે બદામ છે પિસ્તા છે આ બધી વસ્તુઓને થોડી થોડી માત્રામાં ત્રણ ચાર ત્રણ ચાર નંગ છે તેમાં ઉમેરી શકો છો હવે આ દૂધનું સેવન કરવું કેળાના ટુકડાઓ અને ડ્રાય ફ્રુટ્સ જે આવે તેને આપણે ચાવી ચાવીને ખાવાના છે પછી કાજુ હોય બદામ હોય તેને દૂધ સાથે ચાવી ચાવીને ખાવાના છે આ રીતે તમે હેલ્ધી વેઇટ ગેઇન કરી શકો છો ત્યારબાદ વાત કરવા જાઉં મિત્રો તો રોજના રૂટિનમાં ઓછામાં ઓછો એક વાટકી ભાતને સ્થાન આપો કારણ કે એક વાટકી ભાત છે તેમાં ઓછામાં ઓછી બસ્સોથી પણ વધારે કેલેરી રહેલી હોય છે અને પરિણામે તે પણ હેલ્ધી વેઇટ ગેઇન કરવા માટે આપણને ફાયદો કરે છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ સારી માત્રામાં હોય છે પાસ્તાનું સેવન પણ નિયમિત રીતે કરવું જોઈએ કારણ કે તે પણ કાર્બોહાઈડ્રેટ અને કેલેરીનો સારો સ્ત્રોત છે અને પરિણામે હેલ્ધી વેઇટ ગેઇન કરવામાં ખૂબ ઉપયોગી છે આગળ વાત કરવા મિત્રો તો ચીઝ છે તેનું પણ નિયમિત રીતે સેવન કરવામાં આવે તો સારું કારણ કે ચીઝમાં પણ પ્રોટીન અને કેલેરીની માત્રા ખૂબ સારી હોય છે જે હેલ્ધી વેઇટગીન કરવા માટે ઉપયોગી છે ઘઉંમાંથી બનેલી બ્રેડમાં પણ સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોવાથી તેનું સેવન પણ ખૂબ સારું છે શરીરનું વજન વધારવા માટે નાળિયેરનું સેવન કોઈ પણ રૂપમાં પછી નાળિયેરનું પાણી હોય નાળિયેરનું ખમણ હોય કે નાળિયેરનું ટોપરું જે આપણે કહીએ છીએ તે ખાઈને પણ આપણે વેઇટ ગેઇન કરી શકીએ છીએ કારણ કે તેમાં મિનરલ્સનું પ્રમાણ સારું હોય છે ઉપરાંત કાર્બોહાઈડ્રેટનો તે પણ સારો સ્ત્રોત હોવાથી તે પણ વજન વધારવા માટે ખૂબ ઉપયોગી છે આગળ ચર્ચા કરવા જાઉં તો મિત્રો બટેટા સકરિયા અને ઘઉંની રોટલીમાં પણ સારી માત્રામાં કેલરી રહેલી હોવાથી તેનું નિયમિત રીતે સેવન કરવાથી વેઇટ ગેઇન કરી શકાય છે ઓટ્સ અને દાળ એ પણ ખૂબ સારી માત્રામાં પ્રોટીન કેલેરી અને કાર્બોહાઈડ્રેટ ધરાવે છે અને એક અંદાજ મુજબ એક વાટકી ઓટ્સ અથવા દાળમાંથી સાડા ત્રણસોથી પણ વધારે કેલેરી મળે છે જે હેલ્ધી વેઇટગેઇન કરવામાં મદદરૂપ છે આ ઉપરાંત ચણાની દાળ મગની દાળ આ બધી એવી દાળો છે કે જેમાંથી આપણને કેલેરી ઉપરાંત પ્રોટીન પણ સારી માત્રામાં જરૂરી મળી આવે છે કારણ કે પ્રોટીન પણ હેલ્ધી વેઇટગેઇન કરવા માટે ખૂબ જરૂરી છે તો બસ આ ખોરાકનું સેવન આજથી જ શરૂ કરી દો અને ચોક્કસથી તમારું વેઇટ ગેન થશે થશે ને થશે જ તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આપને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત જો આપના કોઈ સૂચનો હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ વિડીયોમાં ફેરફાર લાવીશું અને જો આપને કોઈ સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ નવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું આવા અન્ય વિડીયો મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર